A very good morning to you all. Hope you all are fine and healthy. In the last session, we have discussed the examples of key factors. We have gone through with the three examples of key factor, where raw material and labor hours, both of them are the key factors. Fine. So from today onwards, we are going to start with the new unit, that is standard costing one. The second name of the same is material variance. Right. So in the first unit, that is marginal costing, syllabus na sequence ma jovo to marginal costing unit number 4 chhe. Right. But apne first start kariyo to unit 1 bhi kahi shako, unit 4 bhi kahi shako. Number of, we are not concerned with the number of units, we are just concerned with the name. So in the marginal costing, we have discussed its meaning, the formula, then regular examples using the formula of PV ratio, break-even point, margin of safety, required sales to get targeted profit, right? All such formula we have discussed, and we also have solved the example on the basis of the same. Then we have studied the method in which the data of 2 years are given, right? કે સેલ્સ અને પ્રોફિટ આપેલો હોય અને એનું કેલ્ક્યુલેશન આપણે કરેલું અને બાકીનો એક્ઝામ્પલ આપણે જેમ કરીએ છીએ એમ જ હતો. સો ફર્સ્ટ મેથડ રેગ્યુલર એક્ઝામ્પલ, સેકન્ડ મેથડ વિથ ધ 2 યર્સ ડેટા, એન્ડ ધ થર્ડ મેથડ વી ડિસ્કસ્ડ વોઝ અ કી ફેક્ટર, રાઈટ? વેન ધ એની ઓફ ધ સ્કેર્સ ઓર લિમિટિંગ ફેક્ટર ઇઝ ગિવન, એન્ડ ઓન ધ બેઝિસ ઓફ ધ સેમ વી આર સપોઝ ટુ કેલ્ક્યુલેટ ધ પ્રોડક્ટ મિક્સ, રાઈટ? કે તમને પ્રોફિટ કેમાં વધારે મળે છે એનું કેલ્ક્યુલેશન બી આપણે લઈ લીધું. સો ઇન દેટ ચેપ્ટર ઓલટુગેધર આપણે 3 મેથડ ડિસ્કસ કરીએ એવું કહી શકાય. ફાઇન, કોઈ પણ મેથડ આવી શકે છે. સો ગેટ રેડી વિથ ધ સેમ. અત્યાર સુધી તમારી પાસે બધા એક્ઝામ્પલ્સ તમારી નોટબુકમાં લખેલા હોવા જોઈએ, વ્યવસ્થિત રીતે સોલ્વ કરેલા હોવા જોઈએ, રાઈટ? જો એ ખબર નહીં પડે, એ લખેલા નહીં હોય, તો એક્ઝામ્સમાં કાંઈ જ ખબર નહીં પડે. So get ready with the same. Fine. So now starting with the second unit, standard costing. See, subject નું નામ છે management accounting, right? અને chapter ના નામ તો બધા આવા આવે છે, marginal costing, standard costing, right? તો આપણને તો જરા થોડું કન્ફ્યુઝન થાય કે આપણે કોસ્ટ અકાઉન્ટિંગ ભણીએ છીએ કે મેનેજમેન્ટ અકાઉન્ટિંગ ભણીએ છીએ, રાઈટ? કેમ કે ચેપ્ટર્સના નામમાં તો પાછળ કોસ્ટિંગ આવે છે, અને આપણે આટલા ટાઈમથી એ જ કરેલું છે. સેમ 3 સેમ 4ના ચેપ્ટર્સની વાત કરીએ તો પ્રોસેસ કોસ્ટિંગ, જોબ એન્ડ બેચ કોસ્ટિંગ, રાઈટ? તો એમાં બી એવું જ લાગતું, અહીંયા બી નામ એવા જ દેખાય છે, માર્જિનલ કોસ્ટિંગ એન્ડ સ્ટાન્ડર્ડ કોસ્ટિંગ એન્ડ ઓલ. તો અહીંયા તમને એવું લાગે કે આ કેટલું કન્ફ્યુઝિંગ છે, રાઈટ? See, in SEM 3 and SEM 4, whatever chapters you did in cost accounting, they all were the methods of costing. And these, whatever we are studying here, is techniques of costing. Or they are the techniques of costing, right? A methods are techniques. Have a difference show hoy methods and techniques. Have a unit costing, process costing, job and batch costing, then ઓપરેટિંગ કોસ્ટિંગ, આ બધી મેથડ્સ થાય કોસ્ટિંગની. કેવી રીતે? સો કે ડિપેન્ડિંગ ઓન ધ નેચર ઓફ બિઝનેસ એન્ડ પ્રોડક્ટ, એની કોસ્ટ કેલ્ક્યુલેશન પ્રોસેસ છે એ કંઈક અલગ અલગ હોય. હવે હું કોઈ પ્રોડક્ટ પ્રોડ્યુસ કરું છું તો હું કેવી રીતે કોસ્ટ કેલ્ક્યુલેટ કરીશ? તો કે યુનિટ કોસ્ટિંગ મેથડથી કોસ્ટ કેલ્ક્યુલેટ કરીશ. પછી હું કોઈ સર્વિસ પ્રોવાઈડ કરું છું તો હું કઈ મેથડ યુઝ કરું છું? ઓપરેટિંગ કોસ્ટિંગ, કે મારા ફિક્સ્ડ એક્સપેન્સીસ કેલ્ક્યુલેટ કરીશ, પછી વેરિયેબલ એક્સપેન્સીસ કેલ્ક્યુલેટ કરીશ, બે ટોટલ કરીશ તો મને ટોટલ કોસ્ટ મળશે, અને ડિવાઈડ કરીશ હું મારા જે કોઈ બી પ્રોડક્ટ્સ છે કે જે કોઈ બી સર્વિસ છે એના યુનિટ્સથી, ધેન આઈ ગેટ માય ચાર્જીસ ઓર રેટ પર ધ રેટ પર સર્વિસ કે રેટ પર ડીલિંગ. તો અહીંયા શું છે, બિઝનેસના નેચર અને પ્રોડક્ટ પ્રમાણે મારું જે કોસ્ટનું કેલ્ક્યુલેશન છે એને ડિફર કરે છે, તો એને મારી મેથડ્સ ઓફ કોસ્ટિંગ કહેવાય, રાઈટ? વેરેઝ માર્જિનલ કોસ્ટિંગ, સ્ટાન્ડર્ડ કોસ્ટિંગ, આ બધી શું છે, આ બધી ટેકનિક્સ છે. હવે આ ટેકનિક્સ છે એ ઇરરિસ્પેક્ટિવ ઓફ ધી પ્રોડક્ટ, ઇરરિસ્પેક્ટિવ ઓફ ધ નેચર ઓફ બિઝનેસ, કોઈ બી બિઝનેસમાં યુઝ થાય છે.
માર્જિનલ કોસ્ટિંગ છે એ કોઈ પ્રોડક્ટ પ્રોડ્યુસ કરે છે ત્યાં પણ યુઝ થઈ શકે, કોઈ સર્વિસ પ્રોડ્યુસ કરે છે કે સર્વિસ પ્રોવાઈડ કરે છે ત્યાં પણ યુઝ થઈ શકે, રાઈટ? સો ધીઝ ઓલ આર ધ બેઝિક ડિફરન્સ બિટવીન ધ ચેપ્ટર્સ દેટ યુ હેવ સ્ટડીડ ઇન સેમ 3-4 એન્ડ ધ ચેપ્ટર્સ દેટ વી આર સ્ટડીંગ રાઈટ નાવ. ઓલરાઈટ, વોટ એવર યુ હેવ સ્ટડીડ ઇન સેમ 3 એન્ડ સેમ 4 were the methods of costing, and whatever we are studying in this year, in this semester, that these all are the techniques of costing. Fine. So marginal costing apne study kari lidu, have standard costing. Marginal costing no have tamne meaning ane no utility clear thai javi joye why we are using marginal costing concept in business, right? કેમ કે તમને અહીંયા ડિફરન્ટ રેન્જ ઓફ સેલ્સ અને ડિફરન્ટ રેન્જીસ ઓફ પ્રોફિટ મળશે, કે જો મારું અત્યારે પ્રેઝન્ટ સેલ્સ આટલું છે તો મારું આટલો પ્રેઝન્ટ પ્રોફિટ છે, મારું આટલું પ્રેઝન્ટ કન્ટ્રીબ્યુશન છે, પ્રેઝન્ટ વેરિયેબલ કોસ્ટ બી આટલી છે, રાઈટ? પછી હવે તો કે હવે મારું સેલ્સ અત્યારે 1 લેખ છે, હું સેલ્સ હવે 1 લેખમાંથી 2 લેખ્સ કરું છું તો પ્રેઝન્ટ પ્રોફિટમાં કેટલું ઇન્ક્રીઝ થશે, તો હવે મને પ્રોફિટ કેટલો મળશે, રાઈટ? પછી જો મારો પ્રોફિટ અત્યારે 50,000 છે, હવે મારે પ્રોફિટ છે એ 1 લેખ લેવો હોય તો હવે મારે સેલ્સ કેટલું કરવું પડશે, રાઈટ? જો મારું આ લેવલ ઓફ સેલ્સ છે તો મારો બ્રેક ઇવન પોઈન્ટ શું હશે, મારી માર્જિન ઓફ સેફ્ટી શું હશે, રાઈટ? તો આ બધી વસ્તુઓ તમને માર્જિનલ કોસ્ટિંગ ઉપરથી ખબર પડી જાય, રાઈટ? મારું કન્ટ્રીબ્યુશન રેશિયો શું છે, કન્ટ્રીબ્યુશન ટુ સેલ્સ રેશિયો શું છે, પીવી રેશિયો અને કન્ટ્રીબ્યુશન ટુ સેલ્સ રેશિયો બી કહેવાય, રાઈટ? સો એ ખાસ યાદ રાખશો, આ બધી વસ્તુઓ શું કામ ભણીએ છીએ એ મિનિંગ એક વખત માઇન્ડમાં ક્લિયર થઈ જશે અને પછી કાંઈ યાદ રાખવાની બી જરૂર નહીં પડે. યુ એકચ્યુઅલી એન્જોય ડુઈંગ ધ એક્ઝામ્પલ્સ બાય યોર ઓન, રાઈટ? ફાઇન. સો માર્જિનલ કોસ્ટિંગ અગેન રિપીટ કરું છું, શું કામ કરીએ છીએ તો કે ડિફરન્ટ રેન્જીસ ઓફ સેલ્સ મળે અને ડિફરન્ટ રેન્જીસ ઓફ પ્રોફિટ મળે છે, સો દેટ વોટ એવર ધ કંપની ફાઇન્ડ્સ કમ્ફર્ટેબલ એન્ડ વોટ એવર ધ રેન્જ ઓર વોટ એવર ઓપ્શન ઇઝ ફેઝિબલ ફોર ધ કંપની, વી કેન અડોપ્ટ ફોર ધ સેમ. સો નાવ માર્જિનલ કોસ્ટિંગ આપણે એના માટે લીધું. હવે સ્ટાન્ડર્ડ કોસ્ટિંગ, પહેલાં તો સ્ટાન્ડર્ડ કોસ્ટિંગનો મિનિંગ સમજીએ. સ્ટાન્ડર્ડ કોસ્ટિંગમાં 2 વસ્તુઓ છે, મટીરિયલ વેરાયન્સ, લેબર વેરાયન્સ. તો આપણે બંને ચેપ્ટર સાથે સ્ટડી કરવાના છે. સ્ટાન્ડર્ડ કોસ્ટિંગમાં પહેલાં મટીરિયલ કરશું અને પછી લેબર. મટીરિયલ આવડશે તો જ લેબર આવડશે. ધીસ ચેપ્ટર દેટ ઇઝ મટીરિયલ વેરાયન્સ કમ્પ્લીટલી બેઝડ ઓન ફોર્મ્યુલા. જો આમાં ફોર્મ્યુલા યાદ નહીં રાખો તો ચેપ્ટરમાં કાંઈ જ ખબર પડશે નહીં. લિસ્ટ ઓફ ફોર્મ્યુલા તમારી પાસે રેડી હશે એટલે યુ આર ડન વિથ ધીસ. તો આખા સિલેબસમાં, તમારો સિલેબસ આખો 4 યુનિટ્સમાં ડિવાઇડેડ છે. ફર્સ્ટ યુનિટમાં ઇન્ટ્રોડક્શન ટુ મેનેજમેન્ટ એકાઉન્ટિંગ એન્ડ ફંડ ફ્લો સ્ટેટમેન્ટ, આ 2 ચેપ્ટર સાથે છે. પછી છે સ્ટાન્ડર્ડ કોસ્ટિંગ 1, મટીરિયલ વેરાયન્સ, એ તમારું 2nd યુનિટ. પછી 3rd યુનિટ સ્ટાન્ડર્ડ કોસ્ટિંગ 2, લેબર વેરાયન્સ. અને 4th યુનિટ માર્જિનલ કોસ્ટિંગ દેટ વી ડીડ. ફર્સ્ટ યુનિટની જે વાત કરી, ફંડ ફ્લો સ્ટેટમેન્ટ, એ ફોર્મેટવાળું ચેપ્ટર્સ છે. ફોર્મેટ્સ યાદ રાખી લ્યો એટલે ચેપ્ટર આવડી જાય. ધીસ વન સ્ટાન્ડર્ડ કોસ્ટિંગ કમ્પ્લીટલી બેઝડ ઓન ફોર્મ્યુલા. અગેઇન લેબર એ પણ ફોર્મ્યુલા ઉપર જ છે. મટીરિયલ આવડે એટલે લેબરની ફોર્મ્યુલા બી આવડે ને એનું કેલ્ક્યુલેશન પણ આવડે. ખાલી ટર્મ્સ ચેન્જ થાય છે, બાકી કેલ્ક્યુલેશન ને બધું એમ જ રહેશે. સેમ વે માર્જિનલ કોસ્ટિંગમાં બી તમને ખબર પડી ગઈ છે, ફોર્મ્યુલા યાદ રાખી લ્યો અને કી ફેક્ટરના સ્ટેપ્સ યાદ રાખી લ્યો એટલે તમારું કામ પતી જાય. તો બહુ જ સિમ્પલ અને સ્કોરિંગ સિલેબસ છે. તમારા 4 યુનિટમાંથી 3 યુનિટમાં તો તમને ફોર્મ્યુલા બેઝડ જ છે. તો હવે તમે વિચાર કરો કે હાર્ડલી તમારે 30-35 ફોર્મ્યુલા યાદ રાખવાની છે અને તમારો 75% ઓફ ધ સિલેબસ છે ને એમાં કવર થઈ જશે, તો કેટલું સારું કહેવાય ને, કેટલું સ્કોર કરી શકો તમે, રાઈટ? સો ફોર્મ્યુલાનું લિસ્ટ બરાબર યાદ રાખી લેજો, એક બી મિસ્ટેક ના થવી જોઈએ. ફાઇન, ઓકે. સો મૂવિંગ અહેડ વિથ ધ સ્ટાન્ડર્ડ કોસ્ટિંગ, ડ્યુ ટુ લેક ઓફ ટાઈમ એન્ડ લેક ઓફ રિસોર્સિસ મેં PDF બનાવેલી છે, પણ થોડી સિમ્પલ બનાવેલી છે, રાઈટ? સો બેર વિથ ધીસ ટુડે. ચલો ઇન્ટ્રોડક્શન જોઈ લઈએ.
In SEM 3 and SEM 4, we have learned various methods of costing, basically concerned with the ascertainment of cost. Ascertainment એટલે cost decide કરવી, right? How to calculate the cost. તો હમણાં જ આપણે જે વાત કરી કે SEM 3 અને SEM 4માં તમે કેવા ચેપ્ટર્સ લીધા, તો કે એવા ચેપ્ટર્સ લીધા કે જેમાં તમારે કોસ્ટ કેમ કેલ્ક્યુલેટ કરવી એ આપણે જોયું. યુનિટ કોસ્ટિંગમાં શું જોયું, તો કે કોઈ પણ પ્રોડક્ટની કોસ્ટ કેમ કેલ્ક્યુલેટ થાય એ જોયું. ઓપરેટિંગ કોસ્ટિંગમાં શું જોયું, તો કે કોઈ પણ સર્વિસ પ્રોવાઈડ કરો છો એની કોસ્ટ કેવી રીતે કેલ્ક્યુલેટ થાય. આપણે રોડ ટ્રાન્સપોર્ટના એક્ઝામ્પલ્સ લીધા હોય, રાઈટ? તો એમાં ફેર રેટ્સ કેવી રીતે નક્કી થાય, ટિકિટ કે ફેર કેવી રીતે નક્કી થાય, બસ ફેર કે ફ્રેઇટ કેમ નક્કી થાય એ જોયું. ઓલરાઈટ, સેકન્ડ પોઈન્ટ, બટ ધ ઇન્ફોર્મેશન પ્રોવાઈડેડ બાય સચ મેથડ ઇઝ હિસ્ટોરિકલ. તો હવે આવી આ ઇન્ફોર્મેશન કેવી છે? હિસ્ટોરિકલ છે. હાવ હિસ્ટોરિકલ? થર્ડ પોઈન્ટ, હિસ્ટોરિકલ કોસ્ટ મીન્સ ધ કોસ્ટ અસર્ટેન હેઝ ઓલરેડી બીન રેન્ડર્ડ ઓર ઇન્કર્ડ. આ કેવી કોસ્ટ છે જે ઓલરેડી ઇન્કર કરેલી છે? આ આખા વર્ષનું હું કોસ્ટ શીટ બનાવું છું તો એ ક્યારે બનાવું છું? બધી કોસ્ટ ઇન્કર થઈ ગયા પછી, બધી કોસ્ટ થઈ ગયા પછી. સો દેટ ઇઝ માય હિસ્ટોરિકલ કોસ્ટ. હું એવી કોસ્ટ રેકોર્ડ કરું છું કે જે ઓલરેડી ઇન્કર થઈ ગયેલી છે, રાઈટ? ફોર્થ પોઈન્ટ, સો ઇટ ઇઝ ઓલમોસ્ટ યુઝલેસ ફોર ટેકિંગ વેરિયસ ડિસિઝન્સ એન્ડ કરેક્ટિવ એક્શન્સ. શું કામ ડિસિઝન ના લઈ શકો? તો કે આ પાસ્ટ કોસ્ટ છે. જે કોઈ બી એક્સપેન્સીસ મેં જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીમાં કરેલા છે એનું રેકોર્ડિંગ હું ડિસેમ્બર મહિનામાં કરું છું, અને પછી ડિસેમ્બર મહિનામાં મને ખબર પડે છે કે આ આખા વર્ષનું જે મારું સેલિંગ છે કે મારું પ્રોડક્ટ છે એની કોસ્ટ છે એ આટલા રૂપીઝ થાય છે, રાઈટ? તો આના ઉપરથી હું કંઈ ડિસિઝન નહીં લઈ શકું ફ્યુચર માટે કે હવે મારી કોસ્ટ કેટલી થશે. કેમ? તો કે આ બધો ડેટા તો કેવો છે? હિસ્ટોરિકલ છે. જે ઓલરેડી ઇન્કર થઈ ગયો છે ડેટા, એના ઉપરથી મેં કોસ્ટ ફાઇન્ડ કરી છે. જે ઓલરેડી એક્સપેન્સીસ ઇન્કર થઈ ગયા છે એના પર કેલ્ક્યુલેટ કરેલું છે, રાઈટ? સો ધીસ હિસ્ટોરિકલ ડેટા ઇઝ ઓલમોસ્ટ યુઝલેસ ફોર ટેકિંગ એની ફ્યુચર ડિસિઝન્સ, રાઈટ? સો ધ લાસ્ટ પોઈન્ટ, સો ધ સ્ટાન્ડર્ડ કોસ્ટિંગ ઇઝ અપ્લાઇડ ઓર અડોપ્ટેડ એઝ અ મેથડ ઓફ કોસ્ટ અસર્ટેનમેન્ટ એન્ડ કોસ્ટ કંટ્રોલ. તો આ એક ડ્રોબેક છે. ઓવરકમ કરવા માટે શું થયું? એક નવો કોન્સેપ્ટ ડેવલપ થયો જેનું નામ છે સ્ટાન્ડર્ડ કોસ્ટિંગ. શેના માટે? તો કે એઝ અ મેથડ ઓફ કોસ્ટ અસર્ટેનમેન્ટ અને કોસ્ટ કંટ્રોલ. કોસ્ટ કેમ કેલ્ક્યુલેટ કરવી એ બી કહેશે, અને કોસ્ટને કંટ્રોલ કેમ કરવી એ બી કહેશે, રાઈટ? સો ધીસ વોટ વી કોલ ધ મિનિંગ ઓફ ઓર ધ ઇમર્જન્સ ઓફ સ્ટાન્ડર્ડ કોસ્ટિંગ, રાઈટ? મૂવિંગ ફોર ધ મિનિંગ ઓફ સ્ટાન્ડર્ડ કોસ્ટ. હવે સ્ટાન્ડર્ડ વર્ડ આપણે કેટલી બધી જગ્યાએ વાપરીએ છીએ રેગ્યુલર લાઈફમાં, વિચાર કરો. હું તમને બે ત્રણ એક્ઝામ્પલ્સ આપું. નાનું ટેણિયું કોઈ આપણી આજુબાજુ રમતું હોય તો આપણે જનરલી એની સાથે વાતો કરીએ છીએ અને બોલાવીએ છીએ, રાઈટ? તો આપણે એને ફર્સ્ટ ટાઈમ મળીએ છીએ તો આપણે એને બોલાવીએ, ઓલરાઈટ? પછી આપણે એનું નામ પૂછીએ, તારું નામ શું છે? પછી થોડુંક આમ ઇન્ટરેક્ટિવ આપણે થવાની ટ્રાય કરીએ, નામ કહીએ તો આપણે પછી અગેઇન બીજા ક્વેશ્ચન્સ આપણા બેક ટુ બેક ચાલુ જોઈએ. એટલે મેબી ઇમિડિયેટ ક્વેશ્ચન કયો હશે આપણો? બેટા, તું કયા સ્ટાન્ડર્ડમાં ભણે છે? ઓર બેટા, તું કઈ સ્કૂલમાં ભણે છે? તો બિચારું સ્કૂલનું નામે કહીએ. સ્કૂલનું નામ કીધા પછી પાછું આપણે તો પૂછી લે, બેટા તું કયા સ્ટાન્ડર્ડમાં ભણે છે? ઓલરાઈટ, તો અહીંયા વી આર ઇન્ટરેસ્ટેડ ટુ નો ધ સ્ટાન્ડર્ડ. વાય? કેમ કે આપણે એના પૂછીએ કે બેટા તું કેટલા વર્ષનો છું, ઓલરાઈટ? તો આપણે એને પૂછીએ કે બેટા તું કયા સ્ટાન્ડર્ડમાં છો? તો બિચારું કહેશે હું પ્લે ગ્રુપમાં છું, કે હું નર્સરીમાં છું, કે હું લોઅર કેજીમાં છું, કે હાયર કેજીમાં છું, કે કાંઈ બી. તો એના ઉપરથી આપણે એની ઉંમરનો આઈડિયા લગાવીએ. ઓર પછી ફર્ધર કમ્યુનિકેશન એની સાથે શું કરવું, ફર્ધર ઇન્ટરેક્શન શું કરવું એની સાથે, તો આપણને આઈડિયા આવે. એમ કહીએ કે હું પ્લે સ્કૂલમાં છું તો આપણે એને એમ ન કહી શકીએ ચલો બેટા 1 to 100 બોલીને મને સંભળાવો. કેમ? તો કે પ્લે ગ્રુપમાં છે. પ્લે ગ્રુપમાં હજી એનું લેવલ એટલું નથી કે બધી વસ્તુ શીખી શકે, સમજી શકે ઓર બોલી શકે, ફાઇન. તો અહીંયા આપણે સ્ટાન્ડર્ડ પૂછીએ છીએ કોઈ બી કિડને. કેમ? તો કે આપણને એની એજનો આઈડિયા આવે, આપણને એની ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલનો આઈડિયા આવે. તો અહીંયા ફિક્સ છે, તો કે આ સ્ટાન્ડર્ડમાં હોય ત્યાં સુધી તમને આટલું આવડી ગયું હોય, પછી તો કે એની એક્ઝામ્સ ક્લિયર કરીને નેક્સ્ટ સ્ટાન્ડર્ડમાં જાઓ છો, ઇટ મીન્સ નાવ યુ આર અપડેટેડ વિથ ધીસ, ફાઇન. તો સ્ટાન્ડર્ડ એટલે આપણે કહી શકાય એક લેવલ, એક પ્રી ડિટરમાઇન્ડ પ્રી સેટ લેવલ, એને આપણે સ્ટાન્ડર્ડ કહીએ છીએ, ફાઇન.
પછી ઘણી બધી એવી પ્રોડક્ટ્સ હશે કે તમે વર્ષોથી વાપરો છો, કોઈ બી પ્રોડક્ટ. મારા ત્યારે બ્રાન્ડના કોઈ નેમ લેવાની જરૂર નથી, પણ તમારા ઘરમાં એવી ઘણી બધી વસ્તુઓ હશે કે વર્ષોથી તમે એ પ્રોડક્ટ એ એક જ પર્ટિક્યુલર બ્રાન્ડની યુઝ કરો છો, રાઈટ? તો એની પાછળનું રીઝન શું છે? બ્રાન્ડ નેમ? નો. એની પાછળનું રીઝન છે એનું સ્ટાન્ડર્ડ, આપણે એમ કહે છે કે સ્ટાન્ડર્ડ પ્રોડક્ટ છે. તો સ્ટાન્ડર્ડ પ્રોડક્ટ એટલે શું? તો કે કન્સિસ્ટન્સ પરફોર્મન્સ, ઓર વી કેન સે તમે જેટલું પે કરો છો એના કરતાં તમને વધારે સેટિસ્ફેક્શન મળે છે, ઓર તમે જે અમાઉન્ટ પે કરો છો વર્થ છે આપણે એવું કહીએ છીએ. એટલા માટે આપણે એમ કહે છે હું તો આ જ વાપરું છું, આ તો બહુ સ્ટાન્ડર્ડ પ્રોડક્ટ છે. ઇટ મીન્સ વોટ? કે એનું જે ક્વોલિટી છે એ મેઇન્ટેઈન થાય છે, એનું જે પ્રાઇસ છે એ પે કરો છો એના પ્રપોર્શનમાં તમને એનું સેટિસ્ફેક્શન લેવલ છે એ ઇક્વલ કે વધારે લાગે છે, એટલે આપણે એવું કહીએ છીએ કે સ્ટાન્ડર્ડ પ્રોડક્ટ છે. ઓલરાઇટ, તો બે એક્ઝામ્પલ લીધા સ્ટાન્ડર્ડ વર્ડના. એક તો આપણે લેવલ, એટલે કે સ્ટાન્ડર્ડ 2, સ્ટાન્ડર્ડ 3, સ્ટાન્ડર્ડ 4, અને એક તો આ પ્રોડક્ટના કોન્ટેક્સ્ટમાં, રાઈટ? તો સ્ટાન્ડર્ડ વર્ડ આપણે બીજી ઘણી બધી જગ્યાએ વાપરીએ છીએ રેગ્યુલર લાઈફમાં. તો એ શું ડિનોટ કરે છે? કાંઈક એવું અગાઉથી નક્કી કરેલા ફીચર્સ કે જે આપણા માઇન્ડમાં સેટ છે, કે ભાઈ પ્લે ગ્રુપ ક્લિયર કર્યું છે. ઇટ મીન્સ વોટ? તો કે એને રાઇમ્સ બોલતા ને સાંભળતા ને ગાતા ને આવડે છે. પછી એને ફર્સ્ટ સ્ટાન્ડર્ડ ક્લિયર કર્યું છે. ઇટ મીન્સ વોટ? તો કે 1 to 100 આવડી ગયા હોય, 8 to 100 આવડી ગયા હોય, એન્ડ સો ઓન. જે સિલેબસમાં છે એટલું એને આવડી ગયું છે, રાઈટ? તો એના લેવલ્સ છે સેટ થાય છે. સો સિમ્પલી વી કેન સે સ્ટાન્ડર્ડ મીન્સ અ લેવલ, ઓર વી કેન સે ધ સેટ ઓફ પ્રીડિટરમાઇન્ડ ફંક્શન્સ ઓર સેટ ઓફ પ્રીડિટરમાઇન્ડ એલિમેન્ટ્સ. ઓકે, નાવ મૂવિંગ વિથ ધ ફર્સ્ટ. Standard costs are predetermined cost or estimated cost to produce a single unit or a number of units produced during a specific future period. So standard cost શું છે? Predetermined cost છે. હું પ્રોડક્ટનું પ્રોડક્શન સ્ટાર્ટ કરું છું એ પહેલાં હું એક કોસ્ટ જસ્ટિફાઈ કરું છું ઓર અઝ્યુમ કરું છું કે આ પ્રોડક્ટની કોસ્ટ છે એ 10 rupees આસપાસ રહેશે. I have not yet started with the production. I am just forecasting the cost of the that product that I am going to produce within nearer future. Alright, so that is my standard cost or predetermined cost. પણ આ સ્ટાન્ડર્ડ કોસ્ટ નક્કી કેમ કરવામાં આવે છે? હેફેઝર્ડલી નક્કી નથી થતી. એ સાયન્ટિફિક કેલ્ક્યુલેશન્સથી ને પાસ્ટ એક્સપિરિયન્સથી ને પાસ્ટ ડેટાને લઈને નક્કી કરો છો કે તમારી સ્ટાન્ડર્ડ કોસ્ટ શું આવી જોઈએ, રાઈટ? એક બહુ જ સિમ્પલ હું તમને એક્ઝામ્પલ આપું. આપણે કોઈ બી નવું વ્હીકલ લઈએ છીએ તો ટુ ઓફ ધ પ્રાઇમ ફેક્ટર્સ કયા હોય છે સિલેક્શન પાછળના? એક તો પ્રાઇઝ અને એક તો માઇલેજ, એટલે કે એવરેજ. કે જે સ્કૂટર વધારે એવરેજ આપે છે, જે સ્કૂટરની માઇલેજ સારી છે, એ સ્કૂટર આપણે જનરલી વધારે પરચેસ કરીએ છીએ, રાઈટ? તો માનો કે હું કોઈ બી એક સ્કૂટર પરચેસ કરું છું તો એ કંપની મને એવું કહે છે કે આની માઇલેજ છે એ 50 kmpl છે, એટલે કે 50 kilometers per liter. એક લિટર પેટ્રોલમાં 50 kilometers ચાલે છે. તો આ એની સ્ટાન્ડર્ડ માઇલેજ થઈ. શું થઈ? સ્ટાન્ડર્ડ માઇલેજ. હવે એ સ્કૂટર તમે લેશો તો કદાચ એવું બને કે તમને 40-45 kilometers per literની એવરેજ આપે છે કે માઇલેજ આપે છે. તો સ્ટાન્ડર્ડ કઈ થઈ? 50. એકચ્યુઅલ કઈ થઈ? 40-45. બાય ચાન્સ મારે એવું થાય છે કે મને અપ્રોક્સ માઇલેજ એટલી જ આપે છે, 51-52 kilometers. તો સ્ટાન્ડર્ડ કેટલું હતું? તો કે 50. એકચ્યુઅલ કેટલું છે? તો કે 51-52, રાઈટ? સો સ્ટાન્ડર્ડ માઇલેજ કેટલા? 50 kilometers. એ નક્કી કેમ થાય? અગેઇન ઓન ધ બેઝિસ ઓફ સાયન્ટિફિક કેલ્ક્યુલેશન એન્ડ ટેસ્ટિંગ, ફાઇન? સો સ્ટાન્ડર્ડ કોસ્ટ એટલે કે પ્રીડિટરમાઇન્ડ કોસ્ટ. પછી સેકન્ડ પોઈન્ટ, Standard costs are the cost calculated from the management's standard of efficient operations and relevant necessary expenditure. It may be used as a basis for price fixing or for cost control through the variance or variance. Ana ghana bada pronunciation che, so be clear with that. Variance or variance એટલે કે difference, fine? તો અહીંયા સ્ટાન્ડર્ડ કોસ્ટ શું છે? તો કે જો એને આપણે
कट के समझिए, इट इज़ कॉस्ट कैलक्युलेटेड फ्रॉम द मैनेजमेंट स्टैंडर्ड। एक कैलक्युलेटेड कॉस्ट छे कोना प्रमाणे, तो के मैनेजमेंटे जे स्टैंडर्ड सेट करिया छे ए प्रमाणेनु कैलक्युलेशन छे, अने ए शेना माटे छे, तो के स्टैंडर्ड्स ऑफ एफिशियंट ऑपरेशन्स एंड रिलेवेंट नेसेसरी एक्सपेन्डिचर्स। અને શેના માટે યુઝ થાય છે, તો કે પ્રાઇસ ફિક્સ કરવા માટેના બેઝ તરીકે યુઝ થાય છે, એન્ડ ફોર ધ કોસ્ટ કંટ્રોલ ઇટ ઇઝ યુઝડ। સો સ્ટાન્ડર્ડ કોસ્ટ એટલે કે જે કોઈ પણ પ્રોડક્ટનું હું પ્રોડક્શન કરું છું એને પહેલાંથી જ હું એની એક કોસ્ટ નક્કી કરી રાખું છું કે આ પ્રોડક્ટની કોસ્ટ છે એ આટલા રૂપીસ થશે। સો દેટ ઇઝ કોલ્ડ માય સ્ટાન્ડર્ડ કોસ્ટ, રાઈટ? ક્લિયર એવરી વન? સ્ટાન્ડર્ડ કોસ્ટનો મિનિંગ કોસ્ટ ફોર કેલ્ક્યુલેટેડ ફોર ધ ફ્યુચર ઓર પ્રીડિટરમાઇન્ડ કોસ્ટ। હું જે અત્યારે જે પ્રોડક્શન હમણાં કરવાની છું એ પ્રોડક્શનની કોસ્ટ છે જે હું અગાઉથી નક્કી કરી રાખું છું, દેટ ઇઝ માય સ્ટાન્ડર્ડ કોસ્ટ, રાઈટ? સો નાવ મિનિંગ એન્ડ ડેફિનેશન ઓફ સ્ટાન્ડર્ડ કોસ્ટિંગ। જો અહીંયા શું હતું, મિનિંગ ઓફ સ્ટાન્ડર્ડ કોસ્ટ, હવે છે મિનિંગ એન્ડ ડેફિનેશન ઓફ સ્ટાન્ડર્ડ કોસ્ટિંગ, રાઈટ? સો સ્ટાન્ડર્ડ કોસ્ટિંગ ઇઝ મેથડ ઓફ અસર્ટેનિંગ ધ કોસ્ટ વેર બાય સ્ટેટિસ્ટિક્સ ઇઝ પ્રિપેર્ડ ટુ શો ધ સ્ટાન્ડર્ડ કોસ્ટ, ધ એક્ચ્યુઅલ કોસ્ટ એન્ડ ધ ડિફરન્સ બિટવીન ધોઝ કોસ્ટ વિચ ઇઝ ટર્મ્ડ એઝ વેરાયન્સ। તો સ્ટાન્ડર્ડ કોસ્ટિંગનું કામ શું છે, તો કે પહેલાં હું સાયન્ટિફિક કેલ્ક્યુલેશન્સથી, પાસ્ટ એક્સપિરિયન્સથી ને પાસ્ટ કોસ્ટને ધ્યાનમાં રાખી અને હું એક સ્ટાન્ડર્ડ કોસ્ટ નક્કી કરું છું કે આવતા વર્ષે જો મારા આટલા યુનિટ્સ પ્રોડક્શન કરવા છે અને આટલા આટલા મારા જનરલી એક્સપેન્સ થાય છે, લાસ્ટ યર મારી પ્રોડક્ટ કોસ્ટ છે એ 10 રૂપીઝ પર યુનિટ આવી હતી, હવે આવતા વર્ષે કદાચ એવું બને છે કે પ્રાઇસ છે વધવાના છે, રો મટીરિયલના લેબર કોસ્ટ્સ વધવાની છે, તો કદાચ હું સેલિંગ પ્રાઇસ પણ વધારીશ। તો આ બધી વસ્તુઓ ધ્યાનમાં રાખી નક્કી કરી અને હું એવું અઝમ્પ્શન લઉં છું કેલ્ક્યુલેશન્સથી કે નેક્સ્ટ યર માટેનું જે પ્રોડક્ટ છે એની કોસ્ટ થશે મારી 12 રૂપીઝ। સો દેટ 12 રૂપીઝ ઇઝ કોલ્ડ માય સ્ટાન્ડર્ડ કોસ્ટ ઓફ ધી પ્રોડક્ટ। પછી એકચ્યુઅલી હું પ્રોડક્શન સ્ટાર્ટ કરું છું અને પછી છેલ્લે યુનિટ કોસ્ટિંગનું ટેબલ બનાવી, કોસ્ટશીટ બનાવીને છેલ્લે મને ખબર પડે છે કે મારી કોસ્ટ છે એ 13 રૂપીઝ આવી, 13 રૂપીઝ। તો સ્ટાન્ડર્ડ કોસ્ટ કેટલી હતી, તો કે 12, પ્રોડક્શન ચાલુ કર્યા પહેલાંની અઝ્યુમ્ડ પ્રાઇસ ઓર અઝ્યુમ્ડ કોસ્ટ, પ્રીડિટરમાઇન્ડ કોસ્ટ વિથ ધ સાયન્ટિફિક કેલ્ક્યુલેશન, તો કેટલી હતી, તો કે 12 રૂપીઝ હતી। એકચ્યુઅલી કેટલી આવી, તો કે 13 રૂપીઝ। તો વેરિએશન કેટલાનું આવ્યું, 1 રૂપીનું, પણ કેવા, નેગેટિવ 1 રૂપી। કેમ, તો કે કોસ્ટ મેં ધારી હતી 12 રૂપિયા આવશે, આવી 13 રૂપિયા, તો આવી જોઈએ એના કરતાં વધારે આવી। તો આ ડિફરન્સ છે 1 રૂપી, એને શું કહેવાય, વેરાયન્સ કહેવાય, રાઈટ? તો અહીંયા કેવું વેરાયન્સ હોય, એ નેગેટિવ વેરાયન્સ કહેવાય। તો હવે પહેલાં તો વેરિએશન ગોતવાના કે નક્કી કેટલા કરેલું હતું, તો કે 12 રૂપીઝ, થયું કેટલું, તો કે 13 રૂપીઝ, વેરિએશન કેટલું આવ્યું, તો કે 1 રૂપી। હવે વેરિએશન પોઝિટિવ છે કે નેગેટિવ છે, તો કોસ્ટ ધાર્યા કરતાં વધારે આવે તો આ વેરાયન્સને કેવો ને વેરાયન્સ કહેવાય, નેગેટિવ વેરાયન્સ કહેવાય, ધીસ ઇઝ નોટ પોઝિટિવ, આહો વધારે આવ્યું, પોઝિટિવ નોટ લાઈક ધેટ, રાઈટ? કોસ્ટના કોન્ટેક્સ્ટમાં કહીએ છીએ। સો વેરિએશન, તો કે 1 રૂપી, કેવું છે, પોઝિટિવ છે કે નેગેટિવ, તો કે નેગેટિવ, રાઈટ? તો હવે તમારે આની પાછળના રીઝન્સ ફાઇન્ડ કરવાના કે વેરિએશન શું કામ આવ્યું, ઓરાઈટ? તો એને રીઝન્સ કેલ્ક્યુલેટ કરો છો, રીઝન્સ ફાઇન્ડ કરો છો, તો તમને ખબર પડે છે કે ભાઈ મટીરિયલ કોસ્ટ અઝ્યુમ કરી હતી એના કરતાં મટીરિયલ કોસ્ટ માર્કેટ રેટ જ એનો વધારે છે, એટલે મટીરિયલ કોસ્ટ ઇન્ક્રીઝ થઈ એટલે વેરિએશન આવ્યું। તો હવે ફ્યુચરમાં તમે શું કરશો, તો કે સ્ટાન્ડર્ડ કોસ્ટ છે ને એ અકોર્ડિંગલી સેટ કરશો। સ્ટાન્ડર્ડ કોસ્ટમાં તમે એવો ફેરફાર કરશો કે જેથી તમારું જે વેરિએશન છે ને એ બહુ નોમિનલ આવે, રાઈટ? સો ધીસ ઇઝ વોટ વી કોલ અ સ્ટાન્ડર્ડ કોસ્ટિંગ ઇઝ ઓલ અબાઉટ। એક પ્રીડિટરમાઇન્ડ કોસ્ટ કરો છો, એક કોસ્ટ નક્કી કરી રાખો છો, રાઈટ? એ કોસ્ટ નક્કી કેમ કરવાની, તો કે પાસ્ટ એક્સપિરિયન્સથી અને સાયન્ટિફિક કેલ્ક્યુલેશનને ધ્યાનમાં લઈને તમારે એ કોસ્ટ નક્કી કરવાની। પછી, તો કે એકચ્યુઅલ પ્રોડક્શન સ્ટાર્ટ કરીને એકચ્યુઅલ કોસ્ટ નક્કી કરવાની। સો સ્ટાન્ડર્ડ કોસ્ટ, એકચ્યુઅલ કોસ્ટ, બેયનું કમ્પેરિઝન કરવાનું અને ડિફરન્સ ફાઇન્ડ કરવાનું, જેને કહેવાય વેરાયન્સ, ઓરાઈટ?
सेकेंड पॉइंट स्टैंडर्ड कॉस्टिंग. दिस वन स्टैंडर्ड कॉस्टिंग इज द प्रेजेंटेशन एंड यूज ऑफ स्टैंडर्ड कॉस्ट, देयर कंपैरिजन विथ एक्चुअल कॉस्ट एंड एनालिसिस ऑफ वेरायंस टू देयर कॉजेस एंड पॉइंट ऑफ इंसिडेंस. जो रिपीट थाय छे अगेन एनो मीनिंग. स्टैंडर्ड कॉस्टिंग शू छे तो के प्रेजेंटेशन एंड यूज ऑफ स्टैंडर्ड कॉस्ट. स्टैंडर्ड कॉस्ट नो यूज करो छो पछी तो के केवी रीते यूज करो छो तो के एना कम्पेरिजन करो छो एक्चुअल कॉस्ट साथे. पछी तो के वेरायंसनू एनालिसिस करो छो. हमणा आपणे बी वेरायंसनू एनालिसिस कर्यू. स्टैंडर्ड कॉस्ट केटली हती 12 रूपीज. एक्चुअल कॉस्ट केटली आवी 13 रूपीज. तो डिफरन्स एटले वेरायंस केटलो 1. पॉजिटिव छे के नेगेटिव तो एनू एनालिसिस कर्यू के कॉस्ट धारीती 12 रूपिया आवे छे 13 रूपिया तो ए नेगेटिव कहेवाय. तो आ वेरायंस केवू थयू नेगेटिव. अने पछी एना कॉजिज अने पॉइंट ऑफ इंसिडेंस पण तमे ध्यानमां राखो छो ओर नक्की करो छो के आ नेगेटिव वेरायंस आव्यो तो शू काम आव्यो. तो के हमणां ज आपणे वात थई के भाई मटिरियलना प्राइस धार्या करता वधारे वधी गया एटले नेगेटिव आव्यो. एटले दैट इज ध कॉज एंड पॉइंट ऑफ इंसिडेंस. ऑलराइट. सो दिस इज दीज ऑल आर द टू डेफिनेशन्स ओर मीनिंग ऑफ स्टैंडर्ड कॉस्टिंग. राइट. तो हवे एनु इम्पोर्टन्स जोई लईए फटाफट. इट इज अ प्री डिटरमाइंड कॉस्ट साइंटिफिकली फिक्स्ड टेकिंग इन टू अकाउंट ऑल दी अवेलेबल फेक्टर्स अफेक्टिंग कॉस्ट इन फ्यूचर पीरियड फॉर विच स्टैंडर्ड कॉस्ट आर फिक्स्ड. हवे आ प्री डिटरमाइंड कॉस्ट छे केवी छे साइंटिफिकली फिक्स्ड એટલે આમાં કોઈ કેમિકલ્સ ઇન્ક્લુડેડ ના હોય પણ સાયન્સ આપણે શું કહીએ બેઝડ ઓન સર્ટેન પ્રિન્સિપલ્સ સર્ટેન ફેક્ટ્સ સર્ટેન ફિગર્સ સર્ટેન લોજિકલ કેલ્ક્યુલેશન્સ. રાઇટ. તો અહીંયા કોસ્ટ તમે હેફેઝાર્ડલી નક્કી નથી કરી નાખતા. કંઈક એવો સાયન્ટિફિક અપ્રોચ યુઝ કરો છો, કંઈક એવો કેલ્ક્યુલેટિવ અપ્રોચ યુઝ કરો છો કે પાસ્ટ કોસ્ટને તમે બેઝ રાખો, ફ્યુચરના ઇન્ક્રીઝ ઓફ પ્રાઇસ છે એ બી તમે ધ્યાનમાં રાખો, બીજા સર્ટેન ફેક્ટર્સ ધ્યાનમાં રાખો છો ને પછી કોસ્ટ નક્કી કરો છો. એટલા માટે કહેવાય ધીઝ ઇઝ પ્રી ડિટરમાઇન્ડ કોસ્ટ, અગાઉથી નક્કી કરેલી કોસ્ટ વિચ ઇઝ સાયન્ટિફિકલી ફિક્સ્ડ ટેકિંગ ઇન ટુ અકાઉન્ટ ઓલ ધી અવેલેબલ ફેક્ટર્સ અફેક્ટિંગ કોસ્ટ. જે કોઈ પણ તમારી પડતર કિંમતને અસર કરતા પરિબળો હોય એ બધા પરિબળોને ધ્યાનમાં રાખી અને તમે એક કોસ્ટ નક્કી કરો છો, દેટ ઇઝ પ્રી ડિટરમાઇન્ડ કોસ્ટ. રાઇટ. સેકન્ડ પોઈન્ટ, ઇટ એમ્સ એટ ડિટરમાઇનિંગ વોટ શુડ બી ધ કોસ્ટ ઓફ અ પર્ટિક્યુલર પ્રોડક્ટ. તો અહીંયા શું છે એનો મેઇન ઓબ્જેક્ટિવ શું છે, મેઇન એમ શું છે, તો કે એ કોસ્ટ નક્કી કરવાનો કે જે પ્રોડક્ટ તમે ફ્યુચરમાં પ્રોડ્યુસ કરવાના છો એની કોસ્ટ નક્કી કરવાનું. રાઇટ. થર્ડ પોઈન્ટ, ધ મેઇન ઓબ્જેક્ટિવ ઓફ ધીસ સિસ્ટમ ઇઝ ટુ કંટ્રોલ ધ કોસ્ટ ઓફ પ્રોડક્ટ બાય ધ યુઝ ઓફ વેરાયન્સ. અહીંયા તમારું એક કોસ્ટ કંટ્રોલિંગ ટૂલ તરીકે આ કામ કરશે કે સ્ટાન્ડર્ડ કોસ્ટ 12 રૂપિયા મેં નક્કી કરી તો હું જ્યારે પ્રોડક્શન કરું છું ને ત્યારે મારે ધ્યાનમાં રાખવું પડશે કે મારે મેક્સિમમ પોસિબલ ટ્રાય એવી કરવી પડશે કે મારી કોસ્ટ છે ને એ આની આજુબાજુમાં આવે. રાઇટ. સો નાવ fourth point, it is a system where the cost of each elements are predetermined very minutely and scientifically. અહીંયા શું છે કોસ્ટ કેવી રીતે ડિટરમાઇન કરો છો, વેરી માઇન્યુટલી એટલે બહુ ડિટેલમાં અને સાયન્ટિફિકલી તમે પ્રી ડિટરમાઇન કરો છો. પ્રી ડિટરમાઇન એટલે અગાઉથી નક્કી કરવું. એન્ડ ધ લાસ્ટ પોઈન્ટ, ઇટ ઇઝ યુઝફુલ ફોર મેઝરિંગ ધ પરફોર્મન્સ. એટલે હમણાં જ આપણે વાત થઈ કે સ્ટાન્ડર્ડ કોસ્ટ 12 રૂપીઝ છે, એકચ્યુઅલ 13 રૂપીઝ આવે છે, તો અહીંયા તમે પરફોર્મન્સ મેઝર કરી શકો કે ધાર્યા કરતાં તમારું પરફોર્મન્સ બેટર છે કે પુઅર છે કે વીક છે કે અપ ટુ ધ માર્ક છે. ઓલરાઇટ. સો ધીસ ઇઝ યુઝડ ફોર ધ કંટ્રોલિંગ પર્પઝ. સો ટુડે વી હેવ ડિસ્કસ્ડ ધ ઇમર્જન્સ, ધ કોન્સેપ્ટ, મીનિંગ એન્ડ ડેફિનેશન ઓફ સ્ટાન્ડર્ડ કોસ્ટ એન્ડ સ્ટાન્ડર્ડ કોસ્ટિંગ અલોંગ વિથ ધ ઇમ્પોર્ટન્સ. રાઇટ. So from the next session we are going to start with the important part of this chapter, that is material variance and its formula along with the explanation. Right. So before that, read all these things once again and try to keep a note of the same in your notebook if you wish. All right. Thank you all so much. Have a good day. By the way, agla chapters nu
બુક બધાની કમ્પ્લીટ હોવી જોઈએ, રાઈટ? આખે આખું પૂરું કરી લેવાનું છે લખવાનું, કેમ કે મે બી કોલેજ સ્ટાર્ટ થશે ત્યારે આપણને એટલો ટાઈમ નહીં મળે કે આપણે બધા એક્ઝામ્પલ્સ રિપીટ કરીએ લખવા માટે. તો તમારી પાસે નોટ્સ છે એક પરફેક્ટલી રેડી હોવી જોઈએ. નેક્સ્ટ ચેપ્ટરનું હેડિંગ આપો છો સ્ટાન્ડર્ડ કોસ્ટિંગ મટીરિયલ વેરાયન્સ, અને કોસ્ટ અને કોસ્ટિંગનો મિનિંગ પણ એમાં લખી નાખશો, રાઈટ? અને પછી નેક્સ્ટ સેશનમાં જ્યારે આપણે ફોર્મ્યુલા ડિસ્કસ કરીએ છીએ ત્યારે ફોર્મ્યુલાનું લિસ્ટ બી તમારે એમાં લખી લેવાનું છે. ઓલરાઈટ, થેન્ક યુ ઓલ.